ઇઝરાયલ હમાસ વચ્ચે થઈ રહેલા યુદ્ધ પર આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે આવા યુદ્ધોના મુદ્દે ભારત ક્યારેય નથી લડ્યું. જોઈએ સમગ્ર વિગત અમારા ખાસ અહેવાલમાં. ઇઝરાયલ હમાસ યુદ્ધ પર મોહન ભાગવતની પ્રતિક્રિયા. આ મુદ્દા પર ભારતે ક્યારેય યુદ્ધ નથી કર્યું. માત્ર હિન્દુઓ જ તમામ ધર્મોનું રક્ષણ કરે છે ભાગવત, એટલા માટે અમે હિન્દુ છીએ મોહન ભાગવત. યુદ્ધમાં બંને પક્ષોના લગભગ 5,500 લોકો માર્યા ગયા. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત નાગપુરની એક શાળામાં પહોંચ્યા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 2 અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે યુદ્ધમાં બંને પક્ષોના લગભગ 5,500 લોકો માર્યા ગયા છે. આ દરમિયાન આરએસએસના વડાએ પણ યુદ્ધ અંગે ટિપ્પણી કરી હતી અને તેમણે કહ્યું છે કે હિન્દુ ધર્મ તમામ ધર્મોનું સન્માન કરે છે. ભારતે ક્યારેય આવા મુદ્દા પર યુદ્ધ કર્યું જ નથી, જેના કારણે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના જે વર્ષો પૂર્ણ થયા છે તે અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવકના જે વડા છે તે નાગપુરની શાળામાં પહોંચ્યા હતા અને પોતાનું નિવેદન આપ્યું હતું. શાળામાં આયોજિત કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે દેશનો એક ધર્મ અને સંસ્કૃતિ જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનું સન્માન કરે છે તે માત્ર હિન્દુ ધર્મ છે. આ હિન્દુઓનો દેશ છે. આનો અર્થ એ નથી કે અમે અન્ય ધર્મોને નકારીએ છીએ. જો તમે હિન્દુ બોલો છો તો તમારે એ કહેવાની જરૂર નથી કે અમે મુસ્લિમોનું પણ રક્ષણ કર્યું છે. બધા ધર્મોનું રક્ષણ માત્ર હિન્દુઓ જ કરે છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં દરેક ધર્મને સ્વીકારવામાં આવે છે. અન્ય દેશોમાં આવી સ્થિતિ નથી. મોહન ભાગવતે વધુમાં કહ્યું છે કે આખી દુનિયામાં સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. તમે યુક્રેન, રશિયા કે હમાસ ઇઝરાયલ જોઈ લો, પરંતુ આ મુદ્દાઓ પર આપણા દેશમાં ક્યારેય યુદ્ધ થયું નથી. શિવાજી મહારાજના સમયમાં આવા હુમલા થયા જ હતા, પરંતુ અમે ક્યારેય લડ્યા નહીં. આ મુદ્દે કોઈની સાથે ઝઘડો પણ થયો નથી. તેથી જ આપણે હિન્દુ છીએ.